गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपने चेप्टर नंबर चार नी अंदर एक नवा टॉपिक तरफ आगे बढ़िए कि एम्पियर नो सर्किटल नो नियम। सामान्य रीते आपने गया पीरियड नी अंदर बायो सावर नो नियम सीखी गया था। आ बायो सावर ना नियम ने वधारे सारी अने सचोट रीते दर्शावा माटे एम्पियर नो सर्किटल नो नियम वापरवामां आवे छे। हवे आ एम्पियर ना सर्किटल नो नियम छे शुं, एना माटे आकृतिमां दर्शाव्या अनुसार सीमा रेखा धरावती मुक्त सपाटी, आ जे छे सीमा रेखा धरावती सपाटी छे अने आ जे छे एनी सीमा छे, बराबर। आ सपाटी माथी प्रवाह पसार थाय छे अने सीमा रेखा ने नाना नाना खंडो में विभाजित कही सकते। धारो कि आमा कोई एक नानो सूक्ष्म डीएल लंबाई नो खंड छे। शुं छे? डीएल लंबाई नो खंड। तो आ खंड ने चुंबकीय क्षेत्र नो स्पर्शीय घटक बीटी ना खंड नी लंबाई डीएल साथ गुणाकार थाय। बीटी इंटू डीएल बराबर बी सदीश डॉट डीएल सदीश, मतलब बीटी डीएल कोस जीरो, कोस जीरो की किंमत वन, तो परिणाम बीटी डॉट इंटू डीएल। आ तो अपने अहिया मात्र एक खंड लईए छीए, आवा जुदा जुदा बधाज खंडो लेवामां आवे अने बधाज खंडो वडे उद्भवता चुंबकीय क्षेत्र नो सरवाळो संकलन स्वरूपे मळे छे। आवा बधा खंडो माटे गुणाकारो नो सरवाळो ए संकलन स्वरूप मां जोवा मळे छे। परिणामे संकलन स्वरूप मां जोवा मळतो होवાથી आने आधारे नियम बनशे के चुंबकीय क्षेत्र मां कोई बंद वक्र पर नो चुंबकीय क्षेत्र नो रेखा संकलन ते बंद वक्र द्वारा घेराता कुल विद्युत प्रवाह अने शून्यावकाशनी परमिएबिलिटी ना गुणाकार बराबर होय छे। ફરીથી ધ્યાન કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે। મતલબ કે સંકલન ઓફ બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સિગ્મા આઈ, જ્યાં સિગ્મા આઈ એ બંધ સપાટીમાંથી પસાર થતા પ્રવાહનો સરવાળો છે। જો આ જે ગાળો આપણે અહીંયા આકૃતિમાં લઈએ છીએ એ ગાળાને આપણે એલ લંબાઈના તાર તરીકે લેવામાં આવે અને ધારો કે ગાળાની લંબાઈ એટલે અનંત લંબાઈનો તાર છે અને બી સદિશ સ્પર્શકની દિશામાં, તો આ ગાળા વડે ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ ઈ છે। માટે સંકલન બી ઇન્ટુ ડીએલ બરાબર બીએલ અને સિગ્મા આઈ બરાબર આઈ, તો માટે બીએલ બરાબર મ્યુ ઝીરો આઈ, એલ ને આ બાજુ લઈ દો તો બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન એલ। હવે જો ગાળાની સીમા વર્તુળાકાર હોય તો બી ઇન્ટુ ડીએલ બરાબર બી ઇન્ટુ ટુ પાઈ આર, ટુ પાઈ આર એટલે આ રીતે વર્તુળાકારે કોઈ ગાળો લેવામાં આવે તો પરિણામે આ આર ત્રિજ્યાની રિંગ થઈ જશે અને આ ત્રિજ્યાની રિંગનો પરિઘ એટલે કે ટુ પાઈ આર બરાબર મ્યુ ઝીરો આઈ, તો બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ આર। આ એમ્પિયરના સર્કિટલના નિયમ જમણા હાથના નિયમ વડે દર્શાવવાથી સંજ્ઞા પ્રણાલિકાનું પણ તે શું કરે છે, પાલન કરે છે। એમ્પિયરના સર્કિટલના નિયમની આપણે કેટલીક વિશેષતાઓ જોઈએ, તો વિશેષતાઓની અંદર એવા બંધ ગાળો ધારીશું જે ગોળાના દરેક બિંદુએ, પહેલું તો ચુંબકીય ક્ષેત્ર એ ગાળાને સ્પર્શતું હોય, ચુંબકીય ક્ષેત્ર એ ગાળાને કેવું થતું હોય સ્પર્શતું હોય અને બી અશૂન્ય અચળ હોય, બીજું બી સદીશ આ ગાળાને લંબરૂપે હોય, ગાળાને કેવું જોવા મળે છે લંબરૂપે, અથવા તો બી સદિશ નાબૂદ થતું હોય। આમ એમ્પિયરનો સર્કિટલ નિયમ
અને બાયો સાવરનો નિયમ એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને સાંકળે છે. કે એમ્પિયરનો સર્કિટલનો નિયમ એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેને સાંકળે છે અને આ બંને નિયમો સ્થિર પ્રવાહને કારણે મળતા સમાન પરિણામો દર્શાવે છે. જે રીતે કુલમના નિયમ માટે ગૌસનો નિયમ વપરાય છે, ચેપ્ટર 8 માં ભણી ગયા છો તમે દરેક જણ ગૌસનો નિયમ, તે જ રીતે બાયો સાવર્ટના નિયમ માટે એમ્પિયરનો નિયમ વાપરવામાં આવે છે. બરાબર ધ્યાન જો, કુલમના નિયમ માટે ગૌસનો નિયમ, તો બાયો સાવર્ટના નિયમ માટે એમ્પિયરનો નિયમ વપરાય છે. એમ્પિયરનો સર્કિટલનો નિયમ સ્થિર વિદ્યુત પ્રવાહ માટે પણ સાચો જ છે. હવે થોડી વધારાની માહિતી મેળવવી આપણે ખાસ જરૂરી છે દાખલાઓ માટે, કે એ ત્રિજ્યાના અનંત લંબાઈના વાહક તારમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. ધારી લો કે આ એ ત્રિજ્યાનો અનંત લંબાઈનો તાર છે, તેમાંથી આ રીતે ઉર્ધ્વ દિશામાં આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આર ગ્રેટર દેન એ મતલબ શું? તો આ તારના કેન્દ્રથી અહીંયા એ જેટલા અંતર, સોરી આર જેટલા અંતરે પી બિંદુ આવેલું છે. તો આ બહારની તરફ બિંદુ થયું, એટલે આર ગ્રેટર દેન એ માટે તારની બહારના બિંદુ માટે બી વર મ્યુ જીરો આઈ અપોન ટુ પાઈ આર, એટલે બી ચલે છે વન અપોન. બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ આર લેસ દેન એ મતલબ કે અંદરની તરફ હોય, ધારો કે કોઈ બિંદુ, તો બી બરાબર મ્યુ જીરો આઈ અપોન ટુ પાઈ એ સ્ક્વેર ઇન્ટુ આર, એટલે બી ચલે છે આર થશે. ત્યાં શું થશે? બી ચલે છે આર, એટલે કે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં હોય છે. જો કોઈ મર્યાદિત લંબાઈનો તાર લેવામાં આવે અને તારથી આર જેટલા લંબાઈ, ધારો કે આ કોઈ એક મર્યાદિત લંબાઈ ધરાવતો તાર છે, એનાથી આર જેટલા અંતરે પી બિંદુ આવેલું છે, તો ત્યાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સૂત્ર મ્યુ જીરો આઈ અપોન ફોર પાઈ આર સાઈન થીટા વન પ્લસ સાઈન થીટા ટુ. આ સાઈન થીટા વન છે અને આ સાઈન થીટા ટુ છે. અથવા બીજું સૂત્ર લઈ શકાય, બી બરાબર મ્યુ જીરો આઈ અપોન ફોર પાઈ આર કોસ આલ્ફા વન પ્લસ કોસ આલ્ફા ટુ. બરોબર, હવે આ સૂત્રની અંદર બે શક્યતાઓ રહેલી છે. કે પહેલી શક્યતા, જો અનંત લંબાઈનો તાર હોય, મતલબ કે બંને છેડા લાંબા હોય, તો થીટા વન બરાબર થીટા ટુ બરાબર પાઇ બાય ટુ થઈ જશે. તો સાઇન પાઇ બાય ટુ, અને અહીં આ સૂત્રની અંદર સાઇન પાઇ બાય ટુ ની કિંમત વન, કોસ સાઇન પાઇ બાય ટુ વન, વન પ્લસ વન એટલે કે ટુ. પરિણામે બી ઇક્વલ ટુ સૂત્ર આવશે મ્યુ ઝીરો આઈ ઇન્ટુ ટુ અપોન ફોર પાઈ આર, એટલે બી વન મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ આર. બીજું, તારનો એક છેડો અનંત હોય અને બીજા છેડાથી આર લંબ અંતરે પી બિંદુ હોય, મતલબ આ રીતે હું આકૃતિ દોરું છું, અહીંયા ધ્યાન રહો, એક છેડો અનંત છે આ રીતે, અહીંયા બીજા છેડાથી આર જેટલા અંતરે પી બિંદુ હોય, તો એના માટે આ સૂત્ર વાપરીશું, પણ એમાં થીટા વન બરાબર ઝીરો લઈશું અને થીટા ટુ બરાબર કેટલું લેવામાં આવે? ફાઈ બાય ટુ. તો બી બાર મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ આર મળશે. બરોબર, હવે આ વધારાની માહિતી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. આ એનસીઆરટીની નવી ટેક્સ્ટ બુકમાં તમને આપવામાં આવેલું નથી. અનંત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. પહેલા તો સોલેનોઇડ એટલે શું? દસમા ધોરણની અંદર તમે દરેક સોલેનોઇડની વ્યાખ્યા શીખી ગયા છો કે
पास पासे वींटाळेला परंतु अलग करेला वाहक तारना हेलिकल आकारना नळाकार गूंचळाने सोलेनोइड कहे छे। कि ज्यारे वाहक तारने पास पासे वींटाळवामां आवे आ रीते नळाकार छे एना पर वाहक तारने पास पासे वींटाळवामां आवे त्यारे आ जे हेलिकल गूंचळुं तैयार थाय छे तेने शुं कहेवामां आवे छे सोलेनोइड। आ जे छे ते सोलेनोइड नी त्रिज्या छे। जो त्रिज्या नी सरखामणीमां लंबाई वधु होय लंबाई वधारे होय तो एने लांबो सोलेनोइड कहेवाय अने त्रिज्या नी सरखामणीमां लंबाई ओछी होय तो एने टूंको सोलेनोइड कहे छे। त्रिज्या नी सरखामणीमां लंबाई वधु होय तो एने लांबो सोलेनोइड, त्रिज्या नी सरखामणीमां लंबाई ओछी होय तो तेने टूंको सोलेनोइड। बीजू सोलेनोइड में दरेक आटा माथी वहता प्रवाह की दिशा एकज होय छे, परिणामे एक आटा वडे उद्भवत चुंबकीय क्षेत्र होय आवा एन आटा होय तो बधा चुंबकीय क्षेत्र नो सदिश सरवाळो थाय, परिणामे प्रबल चुंबकीय क्षेत्र जोवा मळे छे। सोलेनोइड जे छे एनी बारनी बाजुए चुंबकीय क्षेत्र शून्य, कारण के बार कोई प्रवाह होतो नथी। जरे अंदरनी बाजुए चुंबकीय क्षेत्र ए अक्षने समांतर होय छे, बराबर मध्यमां जे अक्ष आवे एने समांतर तमे जोई शको छो। अहींया जेम जेम सोलेनोइडमां आटानी संख्या वधे तेम चुंबकीय क्षेत्र वधारे प्रबळ थाय छे અને આ આટા વીંટવા માટે ઇનેમલ તારનો ઉપયોગ થાય છે। ઇનેમલ તાર એટલે કે જે તાર પર અવાહક આવરણ લગાવેલું હોય તે, જેથી આ આટા એકબીજાના સંપર્કમાં અવાહક તરીકે વર્તે છે અને તેમાં કોઈ જ પ્રકારની દુવિધા થતી ઉત્પન્ન થતી નથી। હવે અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્રનો આપણે સૂત્ર તારીશું। तो एना माटे धारी लो के आ कोई एक अनंत लंबाई ना सोलेनोइड छे, एनी अंदर जे डॉट वाळो भाग छे ए पृष्ठमांथी बहार आवता तार अने प्रवाह दर्शावे छे। क्रॉस ए पृष्ठमां अंदर दाखल थता तार अने प्रवाह दर्शावे, बराबर। डॉट ए बहार आवता तार अने प्रवाह, क्रॉस ए अंदर दाखल थता तार अने प्रवाह छे। तो धारी लो कि आ कोई एक लंबचौरस लूप छे ए बी सी डी। आ लंबचौरस लूप नु चुंबकीय क्षेत्र नु रेखा संकलन शोधवुं, तो संकलन ऑफ बी डी एल संकलन ऑफ ए थी बी बी इंटू डी एल प्लस संकलन ऑफ बी थी सी बी इंटू डी एल प्लस संकलन ऑफ सी थी डी बी इंटू डी एल प्लस संकलन ऑफ डी थी ए बी इंटू डी एल। हवे अहींया तमे आकृतिमां जोई शको छो कि सी थी डी जे भाग छे સોલેનોઇડની બહાર છે, અને આગળ મેં તમને કહ્યું બહારની બાજુઓ એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થઈ જાય, માટે સીડી ભાગ સોલેનોઇડની બહાર છે માટે બી બરાબર ઝીરો, માટે સંકલન સી થી ડી બી ઇન્ટુ ડીએલ બરાબર ઝીરો। બીજું ડી એ અને બી સી વિભાગો એ આ ચુંબકીય ક્ષેત્ર કેવા છે, લંબ લંબ હોવાથી બી ડીએલ કોસ થીટા આપણે લખીએ છીએ કોસ ફાઈ બાય ટુ ઝીરો માટે ઝીરો થઈ જાય, તો પરિણામે પણ સંકલન બી થી સી બી ડીએલ બરાબર સંકલન ડી થી એ બી ડીએલ બરાબર ઝીરો। બે અને ત્રણની કિંમત એકમાં મૂકી દો તો બંધ ગાળા માટે બી ઇન્ટુ ડીએલ બરાબર સંકલન એ થી બી બી ડીએલ બરાબર સંકલન એ થી બી બી ડીએલ કોસ ઝીરો, કોસ ઝીરોની કિંમત વન, તો બી સંકલન ઓફ ડીએલ ડીએલ નું સંકલન થશે એલ। નંબર ચાર, જો લૂપમાં એન આટા હોય દરેક આટામાંથી વહેતો પ્રવાહ આઈ હોય તો કુલ પ્રવાહ સિગ્મા આઈ બરાબર એન આઈ, તો સર્કિટ હલના નિયમનો અહીંયા આપણે ઉપયોગ કરીશું। હવે સંકલન બી ઇન્ટુ ડીએલ બરાબર મ્યુ ઝીરો સિગ્મા આઈ, આના બરાબર તો સમીકરણ ચાર પરથી બીએલ સિગ્મા આઈ બરાબર એન આઈ, એલને આ બાજુ છેદમાં લાવી દઈશું તો પરિણામે બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ અપોન એલ એટલે એન અપોન એલ એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે સ્મોલ એલ, બરોબર।
ત્યારબાદ આવે છે ટોરોઇડ વિફોર્મ. ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે. આ પોલી વર્તુળાકાર રિંગ તેના પર આટા વેટાડેલો હોય છે, અથવા તો કોઈ લાંબો સોલેનોઇડ હોય એના બે છેડાને જોડી દેવામાં આવે ત્યારે આ જે રચના તૈયાર થાય છે એને ટોરોઇડ કહેવામાં આવે છે. ટોરોઇડ જેને ડગ હન્ટ શેપ પણ કહે છે અથવા તો મેંદુવડા જેવી રચના છે. ટોરોઇડની અંદર જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કોઈ પ્રવાહ વહેતો ન હોવાથી તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય છે. જ્યાં ટોરોઇડની ઉપરની સપાટી પર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ રહે છે. ધારો કે ટોરોઇડમાં એન આટા, દરેકમાંથી વહેતો પ્રવાહ આઈ, તો કુલ પ્રવાહ સિગ્મા આઈ બરાબર એન આઈ. માટે સર્કલ ઓફ બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સિગ્મા આઈ, બી ઇન્ટુ ટુ પાઈ આર આગળ કર્યું એ પ્રમાણે બરાબર મ્યુ ઝીરો એન આઈ. તો બી બરાબર મ્યુ ઝીરો એન આઈ અપોન ટુ પાઈ આર, એન અપોન ટુ પાઈ આર એટલે સ્મોલ એન, જેને એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા કહે છે. આદર્શ ટોરોઇડમાં આટા વર્તુળાકાર હોય છે. જે આદર્શ ટોરોઇડ હોય જે સંપૂર્ણ પ્રવાહનું વહન કરી શકે તેમાં હંમેશા આટા વર્તુળાકારમાં જ જોવા મળે છે. બરોબર.